अनुसंधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार दर्शक मित्रों, संधान ना इतिहास विषय में आप सर्वनु हूँ स्वागत करूँ छू। आजनो आपणो विषय छे इतिहासनी विभावना, अने आ विषय ने वधारे सारी रीते प्रकाशित करवा माटे आपणी साथे उपस्थित छे डॉक्टर अरुण वाघेला। नमस्कार। समाज विद्या भवननी अंदर प्रोफेसर तरीके घणा वर्षथी सेवा आपी रह्या छे, अने युवा इतिहासकारमां गुजरातनी अंदर जेमनुं नाम छे એવા વક્તા આજે આપણને મળ્યા છે, આપણે એમનો સૌપ્રથમ સ્વાગત કરીએ છીએ। મિત્રો, ઇતિહાસ વિષયને સમજવા માટે કે કોઈ પણ વિષયને સમજવા માટે એ વિષયનો અર્થ શું છે, એને કઈ રીતે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવ્યો છે એ સમજવું બહુ જ જરૂરી છે। તો આપણે અરુણભાઈને શરૂઆતથી જ એ પૂછીએ કે અરુણભાઈ, ઇતિહાસ વિષય જે રહ્યો એ આપણે જ્યારે જોઈએ જે પ્રાચીન, મધ્ય અને આધુનિક યુગની અંદર, તો એનું સ્વરૂપ આપણને બદલાયેલું જોવા મળે છે। પ્રાચીન સમયનો ઇતિહાસ આપણે જોઈએ, વાંચીએ તો એ કંઈક જુદો લાગે છે, મધ્યયુગમાં કંઈક જુદો લાગે છે, આધુનિક યુગમાં કંઈક જુદો લાગે છે, તો કેમ એવું છે, એનો અર્થ શું છે મૂળ? હા, આપની વાત બરાબર છે। આમ તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે ઇતિહાસને અતીત એટલે કે ભૂતકાળ સાથે સંબંધ છે, પણ હમણાં જે ઇતિહાસમાં ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એમ, એટલે ઇતિહાસ કોઈ તીર્થશાસ્ત્ર નથી એમ કે પહેલાં ભૂતકાળનો વિષય રહ્યો છે પણ એમાં કોઈ બદલાવ ના આવી શકે, એમાં કોઈ ચેન્જ ના આવી શકે એવું ઇતિહાસમાં કહી શકાય એમ નહીં। એટલે અત્યારે તો એવું કહેવામાં આવે છે કે ઇતિહાસને જેટલો સંબંધ ભૂતકાળ સાથે છે એના કરતાં અનેક ગણો વધારે સંબંધ એ વર્તમાન સાથે છે એમ। એટલે ટૂંકમાં એક બદલાતો જતો જે વર્તમાન છે એ ભૂતકાળ અને ઇતિહાસ તરફ જોવાના તમારા દૃષ્ટિકોણમાં એ પરિવર્તન લાવે છે એમ। આપણે વાત કરી કે પ્રાચીન, મધ્યકાળ અને અર્વાચીન આ ત્રણ સમય છે એમ, જેને આપણે ત્રણ મોટા યુગ તરીકે આપણે ઓળખીએ છીએ એમ। પ્રાચીન, હવે ત્રણેય સરખું નથી, યુરોપનો પ્રાચીન યુગ જુદા પ્રકારનો છે, ભારતનો પ્રાચીન યુગ એનો સમય જુદો છે, યુરોપનો આધુનિક યુગ અને ભારતનો આધુનિક જુદો છે એમ। યુરોપમાં તમે જોવા જાઓ તો લગભગ રોમન સામ્રાજ્યનું પતન થાય છે 5મી અને 6મી સદીમાં, ત્યાં એનો પ્રાચીન યુગ પૂરો થાય છે। આપણે ત્યાં હર્ષવર્ધનનું અવસાન થાય છે લગભગ 7મી સદીમાં અને 8મી સદી, એ આપણે પ્રાચીન ભારત ત્યાં પૂરું કરીએ છીએ એમ। મધ્યકાળ ત્યાંથી શરૂ થાય છે, યુરોપમાં 6ઠ્ઠી સદીથી મધ્યકાળ શરૂ થાય છે, ત્યાં 14મી અને 15મી સદીમાં ભૌગોલિક શોધખોળો છે, રેનેજા છે, ધર્મ સુધારણા, એ બધાના માધ્યમથી ત્યાં આધુનિક યુગ શરૂ થાય છે, અને આપણે ત્યાં કમનસીબે અંગ્રેજો આવ્યા ત્યારથી આપણે આધુનિક યુગની શરૂઆત કરીએ છીએ એમ। હવે આ ત્રણેયમાં ઇતિહાસની જે સમજણ છે, ઇતિહાસની જે વ્યાખ્યા છે, ઇતિહાસની જે સમજ છે, જુદા પ્રકારની રહી છે એમ। આપણે ત્યાં દરેક વસ્તુના જ્ઞાન મૂળ, જ્ઞાન વિજ્ઞાનના જે મૂળિયા છે એ તપાસવા માટેનો પ્રયત્ન સૌપ્રથમ ગ્રીકમાં થાય છે એમ। એટલે ગ્રીકમાં, ગ્રીસમાં તમે જુઓ તો છેક ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં હેરોડોટસ, જેને આપણે ફાધર ઓફ હિસ્ટ્રી અથવા ઇતિહાસનું પિતા પણ કહીએ છીએ, જેને પ્રશિયન વોર અથવા તો ઈરાની વિગ્રહ નામનું પુસ્તક લખ્યું, અને એ પુસ્તકમાં પહેલી વખત એને સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે ઇતિહાસને જોવા માટેનો પ્રયત્ન કર્યો એમ। એ પછી તો એના શિષ્યો બધા આવ્યા, થુસીડાઇડસ આવ્યો, પોલીબિયસ આવ્યો, અને એ બધાએ પણ ઇતિહાસને પોતાની રીતે જોવાનો પ્રયત્ન કર્યો એમ। પણ એ આખો જે પ્રાચીન યુગ, તમે યુરોપનો કહો કે ભારતનો કહો, તો એ બધા જે સમય છે એ સમય મોટે ભાગે મહાન સામ્રાજ્યો, મોટા મોટા શાસકો અને રાજા મહારાજાઓથી પ્રભાવિત હતા। એટલે સ્વાભાવિક છે કે સમાજ જે પ્રકારે જીવતો હોય એ પ્રકારની ઇતિહાસની સમજણ પણ કેળવાય છે, કે આટલા મોટા સામ્રાજ્યો, એટલે લોકો એમ જ વિચારતા હતા કે રાજા મહારાજાઓ છે, શાસકો છે, આના સિવાયની એમની દિનચર્યાઓ છે, મહેલો છે, એમના જે રાજકીય ખાવા દાવાઓ છે, એના સિવાયની કોઈ પણ બાબત જે છે એ ઇતિહાસમાં આવી શકે નહીં એમ। એટલે પ્રાચીન કાળની જે સમજ છે એ મોટે ભાગે ઇતિહાસમાં રાજકીય સમજ રહી હતી એમ। 5મી સદી પછી અને આપણે ત્યાં લગભગ 8મી 9મી સદી પછી ધર્મનું પ્રભુત્વ જે છે સમાજ ઉપર વધે છે, અને લગભગ છેક 15મી 16મી સદી યુરોપમાં અને ભારતમાં વધે રહે છે એમ। એટલે એ ગાળા દરમિયાન સામંતશાહી એ થાય છે, જમીનદારી, જાગીરદારી આ બધું વિકસે છે, અને એને પરિણામે આખી જે આપણી સમજ છે એ મોટે ભાગે ધાર્મિક અને રાજકીય પ્રકારની ઇતિહાસની સમજ વિકસે છે એમ। સૌથી મોટો જે ચેન્જ આવ્યો છે ઇતિહાસની જોવાના એના દૃષ્ટિકોણમાં એ 1789ની ફ્રાન્સની ક્રાંતિ પછી આવ્યો છે એમ। આ ક્રાંતિ પહેલાં એક નવજાગરણ અથવા તો બૌદ્ધિક જાગરણ જે થયું, એ બૌદ્ધિક જાગરણના પરિણામે કેટલાક વિચારકો જે છે મેદાનમાં આવ્યા, અને એમાં સૌથી મોટું જે નામ છે વોલ્ટેરનું છે, બીજા પણ ખરા રૂસો છે, મોન્તેસ્ક, ડિડેરો છે, આ બધા, તો એ
વોલ્ટેરે ઇતિહાસની એક સરસ ડેફિનેશન આપી છે. એને ઘણા બધા નિબંધો પણ લખ્યા છે, પુસ્તકો પણ લખ્યા છે. ધ એજ ઓફ લુઈસ 16, એસે ઓન ધ મેનર્સ એન્ડ કસ્ટમ ઓફ ધ નેશન્સ, એવા બધા નિબંધો અને પુસ્તકો એના નામે છે. એમ એને એમ કહ્યું કે ઇતિહાસ જે છે એ માનવ સમાજનો અહેવાલ છે. એમ હવે આવી જે વાત કરનારો વોલ્ટેર એ વિશ્વમાં પહેલો માણસ હતો એમ. અને એણે એ પણ કહ્યું છે કે હું રાજા મહારાજાઓની વાર્તાઓ, કથાઓ કે એ બધું મારે જોઈતું નથી, હું તો આમ મનુષ્ય જેને કેન્દ્રમાં હોય એવા પ્રકારના ઇતિહાસની વાત કરું છું એમ. એટલે અશોકભાઈ, આપણે કહ્યું એ પ્રકારે આ વિભાવના જુદા પ્રકારની છે, પ્રાચીનની જુદા પ્રકારની છે, મધ્યકાળની જુદા પ્રકારની છે. ફ્રાન્સ ક્રાંતિ કે જેમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા આ બધા જે મૂલ્યો અને જે સિદ્ધાંતો આવે છે એને કારણે ઇતિહાસમાં બદલાવ આપણે જોઈ શકીએ છીએ. આપણે કેટલાક જુદા જુદા અર્થો જોઈએ, જુદી જુદી ભાષાઓની અંદર ઇતિહાસનો પ્રાચીન સમયથી માંડી અત્યાર સુધી ગુજરાતી ભાષા સુધીના કયા કયા અર્થો થયા છે એ આપ ટીવી ઉપર નિહાળો. પીપીટીની અંદર પીપીટી ચાલુ કરો, પાવર પોઈન્ટ. અરુણભાઈ હમણાં જ વાત કરી કે ભાઈ જુદા જુદા સમયે, પ્રાચીન સમય, મધ્યયુગ અને આધુનિક યુગની અંદર ઇતિહાસ સતત બદલાયો છે, જુદી જુદી સંસ્થાઓ અંદર ઇન્વોલ્વ થતી ગઈ છે. આધુનિક યુગમાં લોકશાહીની ક્રાંતિઓ થઈ અને એ પછી એ સામાન્ય માણસને પણ કેન્દ્રમાં લાવી. પણ આ બધાનો અર્થ આપણે જોઈએ તો એક સામાન્ય અર્થ એવો નીકળે છે કે ભૂતકાળના બનાવોનું આલેખન છે. હવે ઇતિહાસ શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યો મિત્રો, એ કહેવું તો ખૂબ જ અઘરું છે. પણ ગ્રીક શબ્દ આયરોપિયા પરથી હિસ્ટ્રી શબ્દ ઉતરી આવ્યો છે એવું બૌદ્ધિકોનું માનવું છે. અને આયરોપિયા શબ્દનો અર્થ થાય છે લર્નિંગ. એરિસ્ટોટલ પણ અરુણભાઈ આ જ શબ્દ પર વધારે ભાર મૂકે છે. જર્મન ભાષાનો ગેસિક્ટ શબ્દ અને એના ઉપરથી જેસ્ચેન શબ્દ બન્યો, એનો અર્થ થાય છે ટુ હેપન. લેટિન ભાષામાં ઇતિહાસ માટે હિસ્ટોરિયા શબ્દ છે ને તેના ઉપરથી ફ્રેન્ચ શબ્દ બન્યો અને એના ઉપરથી અંગ્રેજી હિસ્ટ્રી શબ્દ બન્યો છે. ગુજરાતી શબ્દની વાત કરીએ આપણે તો ઇતિ વત્તા હ વત્તા આસ, આ પ્રમાણે ખરેખર હતું એવો એનો અર્થ થાય છે. એનો મૂળ અર્થ અગાઉ જોયું એ પ્રમાણે અહીંયા પણ તપાસ કે સંશોધન, સંશોધન એટલે ભૂતકાળની જે કંઈ ઘટનાઓ બની છે એની તપાસ કરવી, એનું સંશોધન કરવું અને એના ઉપરથી ઇતિહાસને તૈયાર કરવો એવો એનો સામાન્ય અર્થ થાય છે. અરુણભાઈએ હમણાં જ વાત કરી કે ભાઈ ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે વર્તમાન સમયની આપણે જે ઇતિહાસ જે ભણીએ છીએ એ ઇતિહાસનો પાયો નાખવાનું કામ, અત્યારે તો જોકે આખું એનું સ્વરૂપ બદલાઈ ગયું છે પણ તેમ છતાં ઇતિહાસના વૈજ્ઞાનિક અભિગમથી, દસ્તાવેજો દ્વારા એને કંઈ જોયું છે, જાતે ઘટના બની છે એનો પોતે સાક્ષી છે એ રીતે હેરોડોટસે એ ઇતિહાસ ઈરાની વિગ્રહો લખ્યા છે. એ પ્રત્યક્ષ ઈરાની વિગ્રહોના સાક્ષી હતા અને એ રીતે એમને ઇતિહાસ લખ્યો છે. અરુણભાઈ, ઇતિહાસની જુદી જુદી ખૂબ જ વ્યાખ્યાઓ છે. નેપોલિયનની વ્યાખ્યા છે કે ભાઈ ઇતિહાસ દંતકથાઓનો અહેવાલ છે, જો કે એ વ્યાખ્યા બિલકુલ ખોટી છે. પણ મને એક આશ્ચર્ય થાય છે કે નેપોલિયન જ્યારે યુદ્ધો કરવા જતો અરુણભાઈ, ત્યારે પોતાની સાથે ઇતિહાસકારો લઈ જતો હતો, તેમ છતાં એને આવી વ્યાખ્યા કરી એ થોડીક આપણને આશ્ચર્ય પમાડે છે. પણ એ સિવાય એના પછી હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ફ્રેન્ચ ચિંતક કે જેના વિચારોનો પ્રભાવ 1789ની ફ્રાન્સ ક્રાંતિ ઉપર હતો અને એવું કહેવાય છે કે યુરોપનો યુગ, એ સમયનો યુગ જે હતો વોલ્ટેરના સમયનો યુગ, એ વોલ્ટેર યુગ તરીકે ઓળખાય છે. તો વોલ્ટેરના વિચારોનો પ્રભાવ એ ફ્રાન્સ પૂરતો મર્યાદિત નહીં પણ સમગ્ર યુરોપ ઉપર હતો એવું આ વાત ઉપરથી આપણને ફલિત થાય છે. અને અરુણભાઈએ કહ્યું એ પ્રમાણે કે સૌ પ્રથમ વખત ઇતિહાસની અંદર માનવને કેન્દ્ર સ્થાને મુકાયો. અત્યાર સુધી તો માત્ર રાજા મહારાજાઓ, પ્રાચીન સમયને આપણે જોઈએ તો રાજા મહારાજાઓનો યુદ્ધોનો ઇતિહાસ જ આપણને જોવા મળે છે. આધુનિક યુગની અંદર, મધ્યયુગની અંદર સમાજ ઉપર ધર્મોની પકડ થોડી વધી, મૂડીપતિઓની પકડ વધી અને એ લોકો પણ ઇતિહાસમાં ઇન્વોલ્વ થયા. પણ માનવને સૌ પ્રથમ ઇતિહાસની અંદર લાવનાર એ ફ્રેન્ચ ચિંતક વોલ્ટેર છે. ત્યારબાદ એસજી વેલ્સ. ઇતિહાસ એ વિચારોનું વિવરણ છે. અરુણભાઈ, અહીંયા એક વ્યાખ્યા આપણને થોડી બદલાયેલી લાગે છે માર્ક બ્લોકની, તો એની ઉપર થોડીક આપ વિસ્તૃત પ્રકાશ પડશો કે ઇતિહાસ સમય અને સ્થળ સહિતનો માનવનો ભૂતકાળ વર્ણવતું વિજ્ઞાન છે.
એટલે આ બહુ સરસ વાત છે. માર્ક બ્લોક મૂળ તો એક ફ્રેન્ચ ઇતિહાસકાર હતો, અને આપણે ઇતિહાસમાં જે લોકો મેથોડોલોજી ભણાવતા હશે, ખાસ કરીને એમ એ લેવલ ઉપર ઇતિહાસ અને ઇતિહાસ ચિંતન પાશ્ચાત્ય પરંપરામાં, એમાં એક એનાલ સ્કૂલ નામની એક શાખા છે ઇતિહાસની. ઇતિહાસમાં શું સ્કૂલ એટલે શાખા, અને શાખા એટલે ઇતિહાસને જોવા માટેની એક વિચારધારા અથવા ઇતિહાસકારોનું એક ગ્રુપ. એનો ફાઉન્ડર જે ઇતિહાસકાર છે એ આ માર્ક બ્લોક હતો. અને માર્ક બ્લોકે પુસ્તક લખ્યું છે ધ હિસ્ટોરિયન્સ ક્રાફ્ટ, અને ક્રાફ્ટ એમાં એને આ વ્યાખ્યા એને આપી છે. હવે બ્લોક પહેલાં પણ આપણે એક વાત કરીએ, આમ તો સાચો શબ્દ બ્લાન્સ છે. તો ઇતિહાસમાં ચાર બાબતો ખૂબ જરૂરી છે મારી દૃષ્ટિએ. એક તો સમય, એટલે કે એના માટે આપણે પીરિયડ શબ્દ વાપરી શકીએ, સ્થાન એટલે કે પ્લેસ, ઘટના એટલે કે ઇન્સિડન્ટ, અને વ્યક્તિ એટલે કે પર્સન. આ ચાર બાબતો ભેગી થાય ભૂતકાળના સંદર્ભમાં ત્યારે ઇતિહાસ બને છે એમ. એટલે પહેલાં સમય, સ્થાન, વ્યક્તિ અને ઘટના. અને આજે આપણે એની લેટેસ્ટ વ્યાખ્યા પ્રયત્ન કરીએ છીએ. કોઈની વ્યાખ્યા સંપૂર્ણ બદલાતી નથી. જેવું મેં પહેલાં કહ્યું કે જેમ સમય બદલાય છે એમ ઇતિહાસને જોવા માટેનો દૃષ્ટિકોણ બદલાય છે. આજે આપણે સાયન્સ અને ટેકનોલોજીને ઇતિહાસમાં કેમ સામેલ કરીએ છીએ, આજે આપણે પર્યાવરણના ઇતિહાસની કેમ વાત કરીએ છીએ, તેનું કારણ એ છે કે પર્યાવરણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, એનાથી આજે આપણો જે સમાજ છે, આપણું જે રાજકારણ છે, આપણું જે સમાજકારણ છે એ પ્રભાવિત છે. અને એટલા માટે આપણે એને એમાં લાવવું પડે છે. એટલે જેમ સમય બદલાતો જાય છે એમ ઇતિહાસની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. એટલે સમય અને સ્થાનના સંદર્ભમાં માનવ ભૂતકાળનું જ્યારે વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિક રીતે અધ્યયન થાય છે ત્યારે એ ઇતિહાસ છે. આવી એક સામાન્ય વ્યાખ્યા આપણે કરી શકીએ, એ પણ સંપૂર્ણ નથી. અરુણભાઈ, બીજી બે વ્યાખ્યાઓ આપણે જોઈએ, એડવર્ડ ફ્રીમેન અને સિલીની. બંને વ્યાખ્યાની અંદર રાજકારણ એ મહત્વનો શબ્દ છે. એડવર્ડ ફ્રીમેન એવું કહે છે કે ઇતિહાસ એટલે ભૂતકાળનું રાજકારણ, અને રાજકારણ એટલે વર્તમાનકાળનો ઇતિહાસ. અને સિલી એવું કહે છે કે ભાઈ વ્યવહારુ રાજ્યશાસ્ત્ર વગરનો ઇતિહાસ સાહિત્યનો ભાગ બને, જ્યારે ઇતિહાસ વગરનું રાજકારણ જંગલિયતમાં પરિણમે. અરુણભાઈ, અહીંયા એક પ્રશ્ન થાય છે કે શું ઇતિહાસ એ માત્ર રાજકારણ જ છે? ના, ઇતિહાસ એક રાજકારણ ન કહી શકાય, પણ ઇતિહાસ જે છે એ ઘણી બધી બાબતોનો સાંકળે છે એમ. એક સીધી સાદી સામાન્ય વાત છે કે ઇતિહાસ જે છે એ ભૂતકાળ સાથે સંકળાયેલો વિષય છે એમ. હવે મેં તમને અગાઉ પણ કહ્યું કે તમે જ્યારે ઇતિહાસનો અભ્યાસ કરો છો ત્યારે આપણો જે બહુમૂલ્ય વર્તમાન જે છે વર્તમાનને નજરઅંદાજ નહીં કરવો જોઈએ, કારણ કે ભૂતકાળ તરફ જોવા માટેનું આપણને જે દૃષ્ટિકોણ છે, દૃષ્ટિકોણ કોણ આપે છે? વર્તમાન આપે છે. હવે આપણે એક બહુ સીધી સારી વાત સમજીએ એમ કે ભાઈ આજનું જે માનવ જીવન છે, આફ્ટર ઓલ હિસ્ટ્રી તો શું છે એમ? ટાગોરે એમ કહ્યું છે કે ધેર ઇઝ ઓનલી વન હિસ્ટ્રી એન્ડ ધેટ ઇઝ હિસ્ટ્રી ઓફ મેન. માત્ર એક જ ઇતિહાસ છે, અને ઇતિહાસ કોનો છે? માણસનો ઇતિહાસ છે એમ. હવે માણસ અથવા માનવ સમાજ એને તમે આમ કેન્દ્રમાં રાખો તો એનું જે જીવન છે એ ઘણી બધી બાબતો સાથે સંકળાયેલું. એકાંગી જીવન નથી મનુષ્યનું જીવન, પણ મનુષ્યનું જે જીવન છે એ અનેકાંગી છે એમ. એ રાજકારણ સાથે સંકળાયેલું પ્રાણી છે, એ સમાજકારણ સાથે સંકળાયેલું છે, અર્થકારણ સાથે, સાંસ્કૃતિક બાબતો સાથે સંકળાયેલું પ્રાણી. એટલે દરેક બાબત એમ કે ઇતિહાસના કેન્દ્રમાં અથવા ઇતિહાસના કાર્યક્ષેત્રમાં ભૂતકાળની એક પણ બાબત એવી નથી કે જે બાબત ન આવી શકે. આજના માનવ સમાજને, આજનું જે આપણું હ્યુમન લાઈફ છે, એને જેટલી બાબતો સ્પર્શે છે એટલી જ બાબતો ભૂતકાળના માનવ સમાજને સ્પર્શે છે. આપણે અત્યારે જાણીએ છીએ કે ઇતિહાસને જે સંશોધનો થાય છે એમાં પ્રાચીન કાળના સાયન્સ અને ટેકનોલોજીની વાત થાય છે. આયુર્વેદ છે, પ્રાચીન ભારતના જે વૈદ્યો હતા એનું સાયન્સ અને ટેકનોલોજીમાં, મેડિકલ સાયન્સમાં શું પ્રદાન હતું, એ બધી બાબતો આપણે કરીએ છીએ. અને બહુ જ સફળતાપૂર્વક આ બધી જે બાબતો છે આજે ભારતીય જે ઇતિહાસ લેખન છે એમાં મુકાઈ રહી છે એમ. એ રીતે સમાજકારણની વાત છે કે ભાઈ સમાજના જે પરિવર્તનો થાય છે, સોશિયલ ચેન્જ કેવી રીતે થાય છે, જુદી જુદી જે જ્ઞાતિઓ છે એ પોતાના જે વ્યવહારો કેવી રીતે કરે છે, એના ગમા અણગમાઓ છે, એમાં આખી સામાજિક પરિવર્તનની પેટર્ન કેવા પ્રકારની છે, પદ્ધતિ કેવા પ્રકારની છે, એની વાત ઇતિહાસમાં થાય છે. ધર્મની આપણે ત્યાં વાત થાય છે એમ. એક વખત ધર્મની જ્યારે વાત કરો ત્યારે તમે ધાર્મિક માણસ હો તો જ તમે ઇતિહાસની ધર્મની વાત કરી શકો, પણ આજે એવું નથી રહ્યું. ઇતિહાસકાર ગમે તે ધર્મનો હોય પણ એ ભૂતકાળનો જે ધર્મ છે એ ધર્મને સમય અને સ્થાનના સંદર્ભમાં એ સાયન્ટિફિક રીતે જોઈ શકે એમ. મૂળ પાયાની આપણી જે વાત છે આટલી છે એમ કે સમય અને સ્થાનના સંદર્ભમાં મનુષ્યના ભૂતકાળની કોઈ પણ પ્રવૃત્તિ હોય એનો જ્યારે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થાય છે ત્યારે ઇતિહાસનો ભાગરૂપે બને છે એમ. અને કેટલું બધું અમર્યાદિત છે. તમે રાજકારણમાં પણ કેટલી બધી બાબતો નવી નવી આવી છે એમ. દાખલા તરીકે હમણાં જ લગભગ એક 10-15 વર્ષનું એક ડેવલપમેન્ટ છે ઇતિહાસમાં, એક રાજકીય જીવનચરિત્ર લેખન એ નામનું એક નવી એક શાખા ઊભી થઈ છે એમ. આમ તો પોલિટિકલ જે બ્રાન્ચ છે ઇતિહાસની એ પાયોનિયર છે, મૂળ શાખા છે એમ. તો એમાં એક નવા પ્રકારનો વિચાર આવ્યો, એને અંગ્રેજીમાં પ્રોસોપોગ્રાફી એવું કહેવામાં આવે છે એમ. હવે એમાં શું થાય છે એમ
કે તમે ભૂતકાળમાં જ્યારે રજવાડાનો અભ્યાસ કરો છો, શાસકોનો અભ્યાસ કરો છો, મોટા મોટા રાજાઓનો અભ્યાસ કરો છો, ત્યારે એ અભ્યાસમાં માત્ર તમે અભ્યાસનું જે કેન્દ્ર છે શું છે, દાખલા તરીકે મૌર્ય સામ્રાજ્ય છે તો તમે માત્ર કૌટિલ્યનો અર્થશાસ્ત્ર છે કે મેગેસ્થનીસની ઇન્ડિકા એનો ધ્યાનમાં રાખીને તમે અભ્યાસ કરો છો, અકબરના સમયનો તમે અભ્યાસ કરો છો તો કોને ધ્યાનમાં રાખો છો, અબુલ ફજલને, આઈને અકબરીને, અકબરનામાને તમે કેન્દ્રમાં રાખો છો, એ રીતે બીજા શાસકોનો અભ્યાસ કરો છો, દાખલા તરીકે હર્ષવર્ધન તો હર્ષચરિતને આવા બધાનો અભ્યાસ કરો છો, પણ એટલું પર્યાપ્ત નથી. ઇતિહાસને એના પૂર્ણ સ્વરૂપમાં તમારે બહાર લાવવો હોય તો શું કરવું પડે, કોઈ પણ જે સમાજ હોય છે એ સમાજમાં એક મધ્યમ વર્ગ અસ્તિત્વ ધરાવતો હોય છે. મધ્યમ વર્ગ એટલે આર્થિક સંદર્ભમાં નહીં પણ વિચારોના સંદર્ભમાં એક મધ્યમ વર્ગ અસ્તિત્વ ધરાવતો હોય છે. તો એ મધ્યમ વર્ગનું એ શાસન, એ શાસક વ્યવસ્થા અને શાસક એના વિશે એને કંઈક કહેવાનું હોય છે. એટલે ઇતિહાસકારે આને શોધી કાઢવું પડે એમ, અને જો એ શોધી કાઢે તો કોઈપણ રાજ્ય છે, કોઈપણ શાસન વ્યવસ્થા છે એના વિશેનું એક તટસ્થ એક ચિત્ર મળી શકે એમ. કારણ કે આમાં આપણે ઇતિહાસ એટલે શું કહીએ છીએ કે ભાઈ તટસ્થતા અને વાસ્તવિકતાપૂર્ણ જે રીતે જ્યારે ઇતિહાસનું વર્ણન અને વિશ્લેષણ થાય છે ત્યારે એ ઇતિહાસનો ભાગ બને છે એમ. એટલે ઇતિહાસના દાયરાની બહાર મારી દૃષ્ટિએ કશું જ નથી એમ. રાજકારણ આવે, સમાજકારણ આવે, અર્થકારણ આવે, આપણે કેટલું બધું ગુજરાતમાં અત્યારે કેટલું બધું આર્થિક ઇતિહાસને, આર્થિક બાબતોને લઈને ખેડાણ થઈ રહ્યું છે. આપણા મકરંદ મહેતા સાહેબે આપણા ડાયસ્પોરાનો ઇતિહાસ લખ્યો છે, ગુજરાત અને દરિયાનો એમણે ઇતિહાસ લખ્યો છે, અને પૂર્વ આફ્રિકામાં ગુજરાતીઓ એ પ્રકારના પુસ્તકો એમણે લખ્યા છે. એમણે દર્શક ઇતિહાસ લીધી છે, એ પણ ગુજરાતના દરિયાનો જે આખો ઇતિહાસ છે એ શોધવા માટે પ્રયત્નશીલ છે એમ. એટલે આ રીતે ઇતિહાસના દાયરામાં કશું બાકાત નથી રહેતું. એનું જે ક્ષેત્ર છે દિન પ્રતિદિન વધતું જાય છે, ઊંડું ઊંડું થતું જાય છે એમ. જાતિઓ વિશે આપણે ત્યાં અભ્યાસ થાય છે, દલિતો વિશે અભ્યાસ થાય છે, આદિવાસીઓ વિશે અભ્યાસ થાય છે, વુમનનું જે ક્ષેત્ર છે અત્યારે બહુ ફર્ટાઇલ થતું જાય છે એમ. બહેનો જે છે અને પુરુષો પણ, માત્ર બહેનોનો ઇજારો નથી, વુમન હિસ્ટ્રી એટલે, અને એ રીતે સંશોધનો કરતા જાય છે. એટલે શું નથી ઇતિહાસ, શું છે એમ નહીં, પણ મારો પ્રશ્ન એ છે કે ઇતિહાસ શું નથી. શું નથી, સરસ સરસ. બીજી એક વ્યાખ્યા જોઈએ આપણે ઓગસ્ટ કોમ્તેની. ઇતિહાસ એ વ્યક્તિવાચક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ વિશેષ નામો વગરનો ઇતિહાસ છે. અહીંયા પણ અરુણભાઈએ હમણાં જે વાત કરી એ બેઠે બેઠે અહીંયા પણ લાગુ પડે છે. ફ્રીમેન અને સિલી એ ઇતિહાસને રાજકારણ સાથે જોડે છે, તો અહીંયા કોમ્ટે છે ઇતિહાસને સમાજશાસ્ત્ર સાથે જોડે છે. કોમ્ટે પોતે પાછા સમાજશાસ્ત્રી હતા એટલે એટલે એના કારણે એ એની ઉપર વિશેષ ભાર મૂકે છે, પણ એ વ્યાખ્યા પણ ઇતિહાસ અને પ્રત્યક્ષવાદમાં એક વસ્તુ એ પણ જોવા જેવી છે કે એમાંથી